care about his gender. He added both things to them and the women. Then, Associate Sponsor Ultratech Cement. કુંડલ પંથકમાં વરસ્યો છે ભારે વરસાદ અને વાંસાવળ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ વાંસાવળી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પૂર આવી ચૂક્યું છે. આ ઉપરાંત વવડી અને ચમાડીમાં નદીની અંદર નવા નીર નોંધી શકાયા છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, વરસાદના વાવળ આવી ચૂક્યા છે, કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું પરિસ્થિતિ? જયંત, ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો. સૌથી વધારે વરસાદ છે તે અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે નોંધપાત્ર રીતે જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના એટલે કે અમરેલી અને રાજકોટ જિલ્લાના બોર્ડર પર આવેલા ગામો છે તેમાં વરસાદ જોવા મળ્યો હતો અને તેના કારણે જે વાસાવળ પંથક છે વાસાવળ પંથકમાં પણ ભારે વરસાદ છે તે પડ્યો હતો અને તેના કારણે પ્રથમ વરસાદમાં જ વાસાવળી નદી છે તે બે કાંઠે જોવા મળી છે. અમરેલી પંથકમાં જે રીતે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે કુંડલ વિસ્તાર છે કે જેના અમરેલી જિલ્લાને જોડતા કેટલાક ગામો છે ત્યાં આ ભારે વરસાદ પડવાને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ છે તે જોવા મળી હતી અને પ્રથમ વરસાદે જ જે નદી બે કાંઠે વરસતા લોકો છે તેમાં એક રાહતનો શ્વાસ છે તે જોવા મળ્યો હતો. વરસાદી માહોલને કારણે ગરમીમાં પણ ઘટાડો થયો છે તેને કારણે લોકોને થોડી રાહત છે તે મળી છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે આગામી 2-3 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને જે જૂનાગઢ ગીર સોમનાથ પંથક એટલે કે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં આ એક્ટિવિટી વધારે જોવા મળી છે જેને કારણે લોકોને જરૂરથી ગરમીથી રાહત મળશે અને ચોમાસાની શરૂઆતમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે લોકોએ જરૂરથી હાશકારાનો અહેસાસ કર્યો છે. જયેશ આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આ પરિસ્થિતિઓમાં વવડી ચમાડીની અંદર નદી બે કાંઠે વહેતી થયો તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે અને ગોંડલ પંથકમાં ભારે વરસાદના અત્યારે અહેવાલ મળી રહ્યા છે. અન્ય વિસ્તારોની અંદર પણ અવાજ સાથે રાજવી સાથે વરસાદ વરસ્યો છે. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.